शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, हरि कृष्ण महाराज नी, स्वामी नारायण भगवान नी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण। શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર સદગુરુ ભૂમાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજના બાળ પ્રભુના અનેક સુમધુર ચરિત્રો આપણને સંભળાવી રહ્યા છે। ગઈકાલે 32મા તરંગની અંદર મહારાજ તીનવા ગામમાં જમવા જાય છે અને ત્યાં મહારાજ ઉતાવળા જઈને ભૂતો પેલી રસોઈ બધાની બગાડવાના હતા તો મહારાજે ત્યાં ઉતાવળા જઈને એને ભૂતોને ભગાડ્યા। મહારાજ જેમ્યા રસ્તામાં મામાને ખૂબ પોતાનો ભાર વધાર્યો, ત્રિલોકીનો ભાર પોતાની અંદર જણાયો, મામા ભગવાનને ઉપાડી શક્યા નહીં એ કથા આવી। અને અંતમાં નવ યોગેશ્વરો ભગવાનના દર્શન માટે આવ્યા, મહારાજે નવ રૂપ ધારણ કરી નવે નવ યોગેશ્વરોને કૃતાર્થ કર્યા, બધાને એક સાથે પૂજાનો લાભ લીધો અને પાછા મહારાજની આજ્ઞાથી પાછા સીધા આવ્યા। મહારાજ કે જ્યારે અમે સત્સંગમાં આવીએ ત્યારે આવજો, ત્યાં અમે તમને કાયમ અમારી સાથે રાખીશું। આવી રીતે અનેક ધામોના અનેક મુક્તો પોતાનું આત્યંતિક કલ્યાણ કરવા માટે સત્સંગમાં આવ્યા હતા। હવે 33મા તરંગનો પ્રારંભ થશે। એક સમે છપૈયા વિશે ચાલ્યો કોલેરાનો રોગ, એક યોજન ફરતા ગામે બન્યો છે એવો જોગ, ઘણા મનુષ્ય મરણ પામ્યા તે કેતા નાવે છે ક, સર્વે લોકે સાધન કર્યા દેવી પર ધરી ટેક, માતાઓને ત્યાં ભોગ આપ્યા અજામૃગને મહિષ, ઘણા જીવની હિંસા કરી રોગ મટ્યો નહીં લેશ। એક સમયને વિશે મહારાજ છપૈયાને વિશે બિરાજમાન હતા, એ સમય દરમિયાન બરાબર કોલેરાનો રોગ ફાટ્યો ને। અત્યારે તો બધી દવાઓના તે ટ્રીટમેન્ટો થઈ જાય, પણ ત્યારે હમણાં જો ને હજી હમણાં વર્ષો પહેલાં જે પ્લેગનો રોગ ફાટ્યો તો કેટલાય બધા માણસો મરી ગયા હતા। તો આ તો એ સમયનામાં તો એટલું બધું કોઈ ટેકનોલોજી કે એવી કંઈ દવાઓ મેડિકલ આવું બધું હતું નહીં, ત્યારે તો કોઈ રોગ ફાટે તો કેટલાય જગ્યાએ કેટલાય માણસો મરી જાય। એમાંય એ સમય દરમિયાન બરાબર કોલેરાનો રોગ બધી બાજુ ખૂબ વિસ્તારને પામ્યો, ખૂબ ફૂલ્યો અને કેટલાય માણસોને એના ઝપેટામાં લઈ લીધા। કોલેરા થાય એટલે માણસને ઝાડા ઉલટી ચાલુ થઈ જાય અને ઉલટી થવામાં એટલી ખેંચ આવે, પણ ઉલટી બહાર ના નીકળે અને માણસ ખૂબ પીડા પામે, અંદર પેટમાં જાણે આમ ચૂકો ફોમ
કે શું કહેવાય, સુયા ભોંકતા હોય એવું બળતરા થાય અને વાઇટ જાડા થાય અને માણસ ધીરે 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 આવ આંખો અંદર જતી રહે ને પેટે અંદર જતું રહે ને આખો માણસ હાડકા જેવો થઈ જાય ને પછી મરી જાય આવી રીતે. અને પાછો એ રોગ એવો કે એકમાંથી બીજાને બીજામાંથી ત્રીજા એમ કરીને પ્રસરે, ખૂબ ચેપી રોગ. એટલે આવી રીતે અનેક માણસો એક આજુબાજુના યોજન સુધી કહેતા 9-10 કિલોમીટર સુધીના બધા જે આજુબાજુના ગામડાઓ હતા છપ્પિયાની આજુબાજુ, એમાં નજીક નજીક જ ગામડાઓ છે આ બધા જે હમણાં મહારાજની જે લીલાઓ આવે છે આ તીનવા અને આ બધા ગામો ફિરોજપુર ને આ બધા આજુબાજુના ગામડાઓ એ બધા નજીક નજીકના જ છે છપ્પિયાની આજુબાજુના. બધા ગામોમાં રોગ ખૂબ ફાટ્યો એટલે તેમની અંદર કેટલાય માણસો મરણને પામ્યા. એટલે માણસો બધા ચિંતામાં પડ્યા કે હવે કરવું શું, આ રોગ તો કંઈ ચાહ્યો નથી. એટલે એમ લોકોએ પોતપોતાની રીત પ્રમાણે કોઈ કોઈ માનતાઓ રાખીને કોઈ કોઈ દેવીઓને કોઈ કોઈ દેવતાઓને આવું બધું થાય. એટલે ત્યારે જમાનામાં તો લૌકિક જે કંઈ ઘરગથ્થું ઉપચાર કરે એને બાકી માનતાઓને આ તે એવું જ ચાલતું. અને હજી ઘણા લોકો જુઓ ને ઘણા એવા હોય હજી સત્સંગમાં આવ્યા હોય તો હજી પહેલાં દાણા જોવરાવતા હોય કે ભાઈ શું છે, ભૂવા પાસે જાય ને આ તે એવું કરતા હોય, પણ એ ભગવાનના આશ્રિતને એવું હોય નહીં. એ તો જેને ભગવાનનો આશરો નથી અને લોકમાં જે માણસો છે એ બધું કરે જેને એવું બધું વિશ્વાસ હોય જ એ, પણ ભગવાનનો આશ્રિત એ બધું ના કરે. પણ આ ઘનશ્યામ મહારાજ જ્યારે છપ્પિયાની અંદર બિરાજમાન હતા અને કોલેરાનો રોગ ફાટ્યો ત્યારે માણસોએ બધાએ કોઈ કોઈ માનતાઓ કરીને કઈ રીતનું કર્યું, પણ એની અંદર કેટલાઓ એવું પણ કર્યું કે માતાઓને ત્યાં ભોગ આપ્યા, ભાઈ ભોગ ચડાવે હે ના, તો કે અજા મૃગ ને મહિષ, અજા એટલે બકરાઓના, મૃગ એટલે સસલાઓ હરણાઓને પાડાઓના ભેંસોના આવા બધાય ભોગ દેવીઓ આગળ ધરાવ્યા અને કેટલાય જીવોની હિંસા કરી કે ભાઈ માતાજી આ ભોગ આપવાથી રાજી થાય ને પ્રસન્ન થાય ને કોલેરાનો રોગ જાય. પણ એમ કઈ હિંસાકમાં યજ્ઞ કરવાથી કેમનું થાય, કેટલાય જીવોની હિંસા કરીને રોગ તો કાંઈ મટ્યો નહીં. નષ્ટ મત દેખા દેખી મળ્યા સર્વે છપૈયાપુરના જન, હિંસામય હોમ કરવા ધારીને બેઠા મન. હવે છપૈયાની અંદર પણ દેખા દેખી આજુબાજુમાં તો આવું ઘણું થયું એટલે છપૈયાના લોકો પણ બધા ભેગા થયા કે હવે કંઈક આ રોગ મટાડવા માટે કંઈક તો કરવું પડશે. એટલે બધાએ ભેગા થઈને કીધું કે આપણે કંઈક આપણા ગામમાં યજ્ઞ કરીએ. કે હું યજ્ઞ કરશું, તો કે હિંસામય હોમ કરવા ધારીને બેઠા મન. એ બધાએ પણ આવું જ નક્કી કર્યું કે આવો કંઈક માતાજીને નામ તેમ કંઈક યજ્ઞ કરીએ, બકરા મૃગલા અને પાડાઓને ભેંસોને આવું તેવું કંઈક ધરીએ તો આ રોગ ટળે. આવી રીતે એ બધાએ ભેગા થઈને નક્કી કર્યું છપ્પિયાના માણસોએ. નષ્ટ મતી ભ્રષ્ટ થયેલા લાવ્યા છે જીવ અપાર, જેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હોય એને આવું ઊંધું કાર્ય સૂજે. જે શું કહેવાય, હવે આપણે જતા હોય અને સમુદ્રમાં વહાણ બરાબર પવનના હલેસાઓ લાગતા હોય ને એમાંય પછી આપણે કાણું પાડીએ જહાજમાં તો પણ ડૂબતા હોય એમાં વધારે ડૂબીએ, ના ડૂબવાના હોય તોય ડૂબીએ. એમ આ લોકો તો એક તો કોલેરાનો રોગ ફાટ્યો છે અને એમાંય કંઈક સારી વસ્તુ કરવાની જગ્યાએ ભજન ભક્તિ કરવાની જગ્યાએ પાછું ઊંધી મતી થાય એટલે ન કરવાનું કરે. એમ હિંસામાં યજ્ઞમાં બકરા પાડાઓ નાન બધાને મારીને ભગવાન આગળ શું કે દેવીઓ આગળ ધરાવવાનું નક્કી કર્યું. એટલે જે કરવાનું જે સાચા રસ્તેની જગ્યાએ ઊંધો રસ્તો અપનાવે અને નષ્ટ મતી જેની બુદ્ધિ નાશ પામી ગઈ હોય એ ખોટો રસ્તો પકડે. એમ જેની આ બધાએ ભેગા થઈને જે એવા માણસો હતા જે આસુરી તત્વો એ બધાએ એવું નક્કી કર્યું કે હિંસામાં યજ્ઞો કરીએ અને કેટલાય જીવોને આવા બધા પ્રાણીઓને ભેગા કર્યા. ભવાનીને ભોગ દેવા ચાલ્યા પાપી નિર્ધાર, કે ચાલો બધાએ આ બધા પ્રાણીઓ લઈને ભવાની પાસે જઈએ અને ભોગ ધરાવીએ જેથી કરીને રોગ ટળે. નારાયણ સરની પૂર્વમાં છે ભવાનીનું સ્થાન, અનેક પ્રાણીને લઈ આવ્યા માતા આગે અગવાન. નારાયણ સરોવર જ્યાં ભગવાન નિત્ય સ્નાન કરતા ભગવાનના ઘરની સામે જ નજીકમાં, ત્યાંથી પૂર્વ દિશામાં આગળ જતાં ભવાની માતાનું કોઈ મંદિર હશે ત્યાં બધાએ પ્રાણીઓને લઈને આવ્યા અને આ બધાએ પાપીઓએ નક્કી કર્યું કે અહીંયા યજ્ઞ કરીએ અને આ બધાએ પ્રાણીઓને હોમીએ. અને પાછા કેવી રીતે ચાલ્યા, વાજે વાજિંત્ર નાના પ્રકાર, ધામ ધૂમ થયો ધમકાર, ચારો દિશાયો ચડાવી ચાક, ઘણા વાગી રહ્યા છે ત્યાં ડાક,
માતા આગળ ભૂવા ધૂણે છે, બચારી માતાને તે પૂણે છે, ધૂણી ધૂણીને માગે છે અજા, માંસ લાવો તારે આવે મજા. પછી તો ડુમરાઓ ડાંકને આંતે વગાડતા વગાડતા અને વાજિંત્રો વગાડતા વગાડતા બધા પ્રાણીઓને લઈને માણસો બધા ગયા પેલા ભવાનીના સ્થાનમાં. જગતમાં આવું જ ચાલતું હોય ને બધે, એટલે આવી રીતે બધું વગાડતા વગાડતા નાચતા ગાતા બધા પ્રાણીઓને લઈને ગયા માતાના મંદિરે. અને ત્યાં પછી જો ભૂવો હશે એણે પછી પોતાનું કામ ચાલુ કર્યું. આજુબાજુ બધા માણસો ને બધા એમાં ડાક વાગે ને પેલા બધા વાગતા હોય, એટલે એને એમનો ના આવતો હોય તોય ચાલુ કરી દે. તો પછી ભૂવો ક્યાંક બેઠો હોય ને તમે જો ચાલુ કરી દો તો એને ના હોય તો એવો અત્યારે ચાલુ થઈ જાય ને. અને જે એની ઈચ્છા હોય મંડે માગવા. એટલે આને તો પછી ધૂણવાનું ચાલુ કર્યું અને ધૂણતો જાય ને બોલતો જાય કે ભાઈ હવે જલ્દી જલ્દી બકરાઓનું માંસ લાવો, એના વગર દેવી રાજી થશે નહીં. ધૂણી ધૂણીને માગે છે અજા, માંસ લાવો ત્યારે આવે મજા, કહે છે. લો હવે, એટલે વેદોની અંદર કે શાસ્ત્રોની અંદર હિંસામાં યજ્ઞ જ કરવા એવું કહ્યું, હિંસામાં યજ્ઞ કરવાનું પ્રતિપાદન નથી. પણ માણસોએ શું કર્યું કે જેને આવું ખાવું હતું, જેને આવું માંસ ખાવાની ઈચ્છાઓ હતી કે આવું તેવું હતું, એ બધાએ આવી રીતે યજ્ઞના નામે ચાલુ કરે. એટલે કે ભાઈ યજ્ઞ શાસ્ત્રોમાં કીધું છે ને આવી જ રીતે યજ્ઞ થાય ને પછી પ્રસાદ થાય ને પ્રસાદ આપણે જમાય ને આવી રીતે એને તો બીજી રીતે તો મળે નહીં, એટલે આવી રીતે ચાલુ કર્યું. બ્રાહ્મણોએ આવું ચાલુ કરેલું. એટલે શાસ્ત્રોના અર્થને પણ અવળા અર્થ કરે માણસ પોતાની ઈચ્છા મુજબ ચાલવા માટે. એવી રીતે આ તો એ માર્ગમાં પણ એવી રીતે અત્યારમાં પણ એમ કે શાસ્ત્રમાં કંઈક વાત આવતી હોય તો માણસને અને પોતાના પોતાને એમ ફિટ થાય એ રીતે કેમ એનું અર્થઘટન કરે, એમ કરી નાખે માણસ પોતાને ગમતું એમ કરવા માટે. પણ શાસ્ત્રની શાસ્ત્રના અર્થને એટલે જ મહારાજે કીધું ને વચનામૃતમાં કે શ્રીમદ ભાગવત કે ગીતા આદિ શાસ્ત્રો હોય સત્શાસ્ત્રો છે, પણ એ પણ જો અસત્પુરુષ પાસેથી સાંભળવામાં આવે તો એમાંથી આપણને જે મોક્ષના માર્ગની જગ્યાએ અધોગતિનો માર્ગ સમજાઈ દે, કલ્યાણ થતું હોય તો એ બગાડે. શાસ્ત્રો તો સાચા જ છે ને સારા છે, પણ કેવો માણસ એને કેવા અર્થમાં આપણને સમજાવે છે આપણને શું ખબર, જો વાંચ્યા નથી સમજ્યા નથી ભણ્યા નથી અને સાચા સત્પુરુષ પાસેથી સમજ્યા નથી તો એ જ આપણને ઊંધા રસ્તે પણ લઈ જાય એ જ શાસ્ત્ર વાંચીને. એટલે મહારાજે કીધું જો સત્પુરુષ ના મળે તો અસત્પુરુષનો સંગ તો ક્યારેય કરવો જ નહીં, સાચા સત્પુરુષ મળે તો એની વાત સાંભળવી એનો સંગ કરવો, પણ અસત્પુરુષ જે ખોટા સત્પુરુષ છે એની પાસે તો જવું જ, ખોટા જે માણસ છે એની પાસે ક્યારેય કથા પણ ના સાંભળવી. સત્શાસ્ત્ર ભલે ભાગવતની જ કથા થતી હોય પણ અવતારોનું ખંડન થતું હોય, ભગવાનને નિરાકાર કહેતા હોય કે ભગવાન ભગવાનને કોઈ આકાર નથી ભગવાન તો નિરાકાર છે અને આવી રીતે ભગવાનના આકારનું ખંડન થતું હોય, ધર્મ મર્યાદાનું લોપ થતું હોય, તો એ ભલે ગીતા કે ભાગવત આદિ શાસ્ત્રોની જ કથા થતી હોય ને અત્યારના સમયમાં કંઈ આપણા સત્શાસ્ત્રોની કથા કરતા હોય, પણ ભગવાનને અવતાર જેવા કરી દેતા હોય કે સામાન્ય બનાવી દેતા હોય બીજા અવતારને સરખા કરી દેતા હોય પણ તો એ કથા આપણા માટે યોગ્ય નથી, ભલે સત્શાસ્ત્રોની જ કથા હોય. એમાં આ લોકો બધાએ કીધું કે માંસ લાવો ત્યારે મજા આવે, એના વગર આવે નહીં. ભૂવો બોલે એટલે બધા શું સમજે કે દેવી જ બોલે છે, હવે દેવી જ આના દ્વારા બધું માગે છે, ધરો જે ધરો તે. એવું સુણીને પ્રત્યક્ષ લાવ્યા એટલે માતાએ કીધું હોય એટલે તો માણસોએ તરત લઈ આવ્યા બકરાઓ નજીક. તીખી તીખી તાણી તરવાર મારવાનો કરે છે વિચાર, કે હવે માતાએ માગ્યું એટલે હવે તરત આપવું પડશે, જો આપીશું ને તૃપ્ત થશે તો જ હવે આ રોગ જશે નહીતર જશે નહીં. લફંગા મળીને લાજ લોપી, કાળી માતા ભવાની ત્યાં કોપી. આ બધાએ ભેગા થઈને હવે દેવીઓને તો આવું કાંઈ જોતું નથી હોતું, એની આગળ તો કંઈક સારું કહેવાય, એ તો સત્વગુણમય હોય એને, અને આવી તમોગુણમય બધી એની આગળ ક્રિયાઓ કરે ને આવા માંસને એવું લઈને જાય તો રાજી થતી હોય તો કુરાજી થાય ને અને દુઃખ આવું તેના કરતાં વધારે આપે. પણ માણસને અવળી મતી જાગે ત્યારે ન કરવાનું કરે. ને આ બધા જ્યારે મારવા માટે તૈયાર થયા ત્યારે પેલી દેવીને થયું કે આ મારી આગળ આ બધાએ જો મારશે ને આ કંઈ પાપમાં પડશે, એટલે દેવી તો કોપાયમાન થઈ. લફંગા મળી ને લાજ લોપી, કાળી માતા ભવાની ત્યાં કોપી. ઘનશ્યામની ઈચ્છા એ કરી, માતા પ્રગટ થઈ રૂપ ધરી. મહારાજને થયું કે હું અહીંયા પ્રગટ બિરાજમાન છું
અને આ મારા હાજરીમાં કહેતા ભગવાન તો ઘરે હતા, પણ ભગવાન કહે આ છપૈયામાં હું છું અને એ પ્રગટ બિરાજમાન છું, ને આ લોકો આવી હિંસા કરે એ મને કેમ પોસાય? એટલે મહારાજે પેલી માતાને જ કીધું કે તું જ પ્રગટ થઈને અને પરચો આ ભગવાનના સંકલ્પથી પેલી માતા ત્યાં પ્રગટ થઈને બધાની ઉપર કોપાયમાન થઈ, ગુસ્સે થઈ, ઝડપીને લીધી તલવાર, બોલી ક્રોધ ભરીને તે વાર. એટલે પહેલાંના જ્યાં પેલા બકરાઓ મારવા જતા હતા ત્યાં પહેલાં માતાએ પહેલાંના હાથમાંથી તલવારો ખેંચી લીધી અને ક્રોધ કરીને બધાને સામે બોલવા માંડી. સુણો અસુર પાપીડા જન, તમે ખોટું ધારેલું છે મન. બધાને કીધું કે તમે બધા અસુરી બુદ્ધિ ક્યાંથી પ્રગટી તમારી અંદર? બધા અસુર છો, પાપીઓ છો, મારી સામે આવી રીતે આ બકરા શા માટે મારો છો? મેં ક્યારે કીધું કે આવું તમને મને ધરાવો? કોઈ શાસ્ત્રની અંદર કે કોઈ જગ્યાએ મેં કીધું નથી. આ તો તમે બધાએ તમારી ઈચ્છા ને તમારી જીભની લાલચે આ બધું ચાલુ કર્યું છે, બાકી મારે કંઈ આવું જોઈતું નથી. માતા બરાબર ક્રોધમાં આવ્યા. જાણો છો ફળ મળશે ફળ રૂડું, પણ થાશે આમાંથી તો ભૂંડું. હિંસા કરતા ન ટળે રોગ, ભારે મળશે તમારા ભોગ. માતા કે આ તમે હિંસામાં યજ્ઞ કરીને રોગ ટાળવા માંગો છો, પણ એ રોગ ટળશે ને નાનાથી તો તમારી વધારે દુઃખ આવશે ને વધારે પીડા થશે ને વધારે દુઃખ આવશે. પ્રભુ ઈચ્છાથી કોલેરું આવ્યું એમાં કોઈનું ન રહે ચાલ્યું. આજે અત્યારે કોલેરાનો રોગ આવ્યો છે તો ભગવાનની ઈચ્છાથી આવ્યો છે, એમાં કોઈનું કાંઈ ચાલે નહીં. જ્યારે જે કાળ આવતો હોય, ભૂકંપ આવે કે કંઈક બીજું આવે, તેમાં કંઈ જ્યારે એમાં પછી કોઈ માણસ ગમે તે કરે તો કોઈથી કાંઈ ચાલે નહીં. ને અહીંયા માતાએ કીધું કે આ તો ભગવાનની ઈચ્છાથી આ રોગ ફાટ્યો છે, માટે એમાં કોઈનું ચાલવાનું નથી. તમારું ધારેલું ધૂળ થશે, પ્રભુ ઈચ્છા થકી મટી જશે. તમે ગમે એટલું ધારશો તો એ તો ધૂળમાં મળશે, એમાં કંઈ થવાનું. અને ભગવાન ઈચ્છા કરશે ત્યારે રોગ ટળશે, એવીના ટળવાનો નથી. અમે સત્વગુણી છીએ દેવી, ભ્રષ્ટ પૂજા નથી મારે લેવી. અમે તો સત્વગુણી છીએ, એ તો ભગવાનમાં રહેનારા છીએ અને ભગવાનની આજ્ઞાથી અમે જે તે કાર્ય કરીએ છીએ. પણ અમારી આગળ આવી રીતે તમે હિંસામાં યજ્ઞ કરો ને બકરાઓ મારો, આ તો કેટલું એક સારો માણસ સજ્જન માણસની પાસે કોઈક આવું લઈ જાય તો એને ત્યાંથી છીથરી ચડે ને એમને ત્યાંથી આખું દૂર જતો રહે, એમાં દેવી આગળ લઈ જાય તો કેટલી બધી ક્રોધાયમાન થાય ને રાજી કરવાની જગ્યાએ. એટલે દેવી તો બરાબર ગુસ્સે થઈને પછી આ લોકોને કહેવા માંડી કે અમે તો સત્વગુણી છીએ અને આવી ભ્રષ્ટ પૂજા તમારી અમે કેમ નહીં અંગીકાર કરીએ? ભગવાનને હિંસા ગમતી નથી અને તમારી બુદ્ધિ તો અવળી ચાલી છે. સત્શાસ્ત્રનો નથી મત, તમે વાત સુણો મારી સત. સત્શાસ્ત્રનો પણ આવો મત નથી. આ કોઈ જગ્યાએ કોઈક જગ્યાએ કોઈ રીતે કંઈક કીધું હશે, પણ એ લોકોએ એને અવળા અર્થમાં કંઈક રીતે લીધું છે. અને ક્યાંક કોઈક વચન હોય અથવા કોઈ પૂર્વે કોઈ અવતારો દ્વારા કે ક્ષત્રિય રાજાઓ હોય અને ક્ષત્રિય હોય ને એ ક્યાંક હિંસામાં પેલું શું કહેવાય યજ્ઞ તો નહીં પણ મૃગજ્ઞાન આવું તેવું કરતા હોય, એ બધું હેના માટે કે ભાઈ અમુક જગ્યાએ શાસ્ત્રમાં એવું કીધું કે કંઈ હિંસાના સંકોચને માટે છે. બહુ બધા હિંસા કરતા હોય માણસો, જે દુષ્ટ માણસો, તો એને કહે ભાઈ આવી રીતે હિંસા ના કરવી, ખાલી યજ્ઞ કે આવું તેવું હોય ત્યારે કોઈ કરે તો એ બાને ઓછી થાય ને પછી એમાંથી પણ હાવ પાછા વળે, એના માટે કોઈક જગ્યાએ કંઈક વિધાન હોય. પણ એનું મતલબ એવું કરે કે હિંસામય જ યજ્ઞ થાય તો એ ખોટું છે. અને મોક્ષને માટે જે મહારાજ વચનાવૃતમાં પણ કીધું કે જે આસુરીનો મત છે, જે હિંસામય ને આવું તેવું યજ્ઞ કરે તો આસુરી લોકોનો મત છે, દેવી લોકો અને મુમુક્ષુ જીવો માટે તો અહિંસામય અને સાત્વિક યજ્ઞ કરવા એ જ એનો માર્ગ છે. એટલે આમ દેવી પણ કહેવા લાગી કે આ શાસ્ત્રોનો મત નથી, આ તો બધું તમે તમારી ઈચ્છાઓથી લોકની પરમ તમારે એકબીજાને દેખા દેખીથી આ ચાલુ કરી દીધું છે. મારી મરજી વિના કરશો તો મોત વિના તમે મરશો. લો, આ મારી ઈચ્છા નથી તમે આવું યજ્ઞ કરો ને આ હિંસા કરો, અને જો તેમ છતાંય તમે કરશો તો વગર માંગે વગર મોતે તમે મરશો. કહેતા નહીં આવતો હોય તોય તમારી અંદર કોલેરા ગમે તે આવશે ને તમે મરશો. આવી રીતે દેવી બરાબર કોપાયમાન થઈ છે, ખીજાણી છે લોકો ઉપર. અને પછી પાછો એક રસ્તો પણ બતાવે છે કે હવે શું કરવો તો તમારો રોગ ટળે, આ બધો જે કોલેરા ફાટ્યો છે. તમારું જો ભલું તમે ચાવો, છપૈયાપુરમાં સહુ જાવો. ભક્તિ ધર્મ ભક્તિ ઘેર પ્રમાણ, સ્વયં થયા પુરુષ પુરાણ.
कोटि कोटि पुरुष प्रधान सर्वनियंता छे भगवान। कोटि अक्षर पुरुष ईश सर्वाधार छे श्री जगदीश। लो तमे जो तमारू भलू इच्छता होय, तमारू श्रेय इच्छता होय, ना रोगमांथी मुक्वा मागत छूटवा मागता होय અને જીવનું રૂડું ઈચ્છતા હોય, તમારા જીવનું કલ્યાણ ઈચ્છતા હોય, તો અત્યારે આ તમારા છપૈયા ગામની અંદર જ પ્રગટ પ્રમાણ ભગવાન અનંતકોટી પ્રધાન પુરુષના પણ જે નિયંતા છે, અનંતકોટી બ્રહ્માંડના જે નિયંતા છે, એવા સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ સર્વાધાર અનેક ધામના ધામી મહાબળવંત બહુ નામી દયા સિંધુ સદા સુખકારી અવતાર કેરા અવતારી, લો સર્વે અવતારના અવતારી, અમે જે કોઈ અનેક અમારા જેવી તો અનેક દેવીઓ જેના ચરણમાં ધૂળ સમાન છે, અનેક અવતારો પણ જેની આપેલી સામર્થ્યને ભોગવે છે, એવા અવતારી સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અત્યારે ધર્મ ભક્તિને ત્યાં ઘનશ્યામ રૂપે પ્રગટ થયા છે, ત્યાં જાઓ તો તમારું દુઃખ બધું ટળશે, આલોકનું ટળશે અને પરલોકનું પણ ટળશે। લો નથી લોકપાળની ત્યાં ગતિ, તારે બીજાની શું ચાલે મતી, ત્યાં મોટા મોટા લોકપાળ કે તો આખી બ્રહ્માંડને ચલાવનારા આખા બ્રહ્માંડને સંભાળનારા એવા લોકપાળો પણ એને પણ ત્યાંના દર્શન નથી, એને પણ એ ઘનશ્યામના દર્શન કરવા હોય તો અઘરું પડે, એ ત્યાં સીધા જઈ શકે નહીં, એવા ભગવાનના છપૈયામાં પ્રગટ્યા છે। અને તમે આ ક્યાં બકરા બોકરામાં પડ્યા કે અહીંયા લઈને આવ્યા છો હિંસામાં યજ્ઞ કરવા, આવી રીતે દેવી એ લોકોને પહેલાં તો ખીજાણ અને પછી સાચો રસ્તો બતાવ્યો। એક રોમમાં કંઈક બ્રહ્માંડ અણુની પેઠે ઉઠે ઉડે અખંડ, તેમાંથી કોઈ પામે ન પાર જાણી શકે નહીં અવતાર। લો એના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ એક અણુની સમાન ઉડે છે, આવા મોટા સમર્થ એ ભગવાન છે, એના પારને કોઈ પામી શકતા નથી। એક વિષ્ણુના નાભીમાંથી થયેલું કમળ, એ વિષ્ણુ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણ છે, આ એક બ્રહ્માંડના કરતા હરતા જે કહો આ બ્રહ્માંડની કારભાર એમને સોંપેલું છે, તો એક વિષ્ણુના નાભીમાંથી થયેલા કમળની દાંડીમાં બ્રહ્મા અનેક વર્ષો સુધી હલવાઈ જતા હોય તો એ ના પાર આવે, તો ભગવાનના એક રોમમાં તો અનંત કોટી બ્રહ્માંડો અણુની જેમ ઉડે છે, એનો તો પાર કેમ આવી શકે, કે તા ભગવાનની એવી મોટી મોટાઈ છે કે એની મોટાઈને કોઈ ગણતરી થઈ શકે નહીં, તેમાંથી કોઈ પામેનો પાર જાણી શકે નહીં અવતાર। મોટા મોટા અવતારો પણ એને જેવા છે એવા જાણી શકતા નથી, ભગવાન વચનાવૃતમાં કે અમે સ્વયં પણ અમારી મોટાઈના પારને પામી શકતા નથી, એવા ભગવાન મોટા છે। આપણે મોટા મોટા કહીએ પણ જે તો ભગવાનના મહિમાના પારને તો મોટા મુક્તો ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી એ પણ એવું કહે કે અમે ભગવાનની જેવી મોટાઈ છે એવી યથાર્થ મોટાઈને અમે પણ હજી યથાર્થ નથી પાર પામી શકે, મહારાજ વચનાવતમાં કે અમે સ્વયં પણ અમે અમારી મોટાઈનો પાર પામી શકતા નથી, એવા મોટા મહારાજ છે, એને જેટલા જાણીએ અને જેટલા ઓળખીએ એટલું ઓછું છે। પણ એટલે મહારાજને અહીંયા કહે છે કે એવા મોટા ઘનશ્યામ એવા ભગવાને સ્વયં છપૈયાની અંદર ધર્મ ભક્તિને ત્યાં પ્રગટ થયા છે, જ્યાં મોટા મોટા લોકપાળ પણ ત્યાં પહોંચી શકતા નથી, તો બીજાની તો શું મતી, માટે એનું કર્યું સૌ થાય એમ ચાલે સદા સર્વદાય, એનું કર્યું બધું થાય છે અનંત કોટી બ્રહ્માંડમાં, એની મરજી વિના સૂકું પાંદડું પણ ફરકી શકતું નથી। જટ જાઓ તે પ્રભુની પાસ, તમને ઉગાર શે અવિનાશ, બીજા કરશો કોટી ઉપાય પણ સુખ સંતોષ ન થાય। લો માટે જટ અહીંયાથી આ બધું છોડી પ્રાણીઓને જ્યાં હતા ત્યાં મૂકી ભગવાનના ચરણે જાઓ, એના શરણે જાઓ અને એની પાસે જઈને ત્યાં કરગરીને એમને પ્રાર્થના કરો તો તમને આ દુઃખમાંથી ઉગારશે, અને એના સિવાય તો બીજા તમે કરોડો ઉપાય કરશો તોય સુખ કે સંતોષ થશે નહીં। એટલે જીવને જ્યારે દુઃખ આવે ત્યારે બીજા બધાએ સાધન અપનાવે, પહેલાં તો પોતાની રીતે થાય એમ કરી લે કે હું કરી દઉં, પછી જાણે કે પહેલાં કરી દે, પણ કોઈ ના કરે ત્યારે કે હવે ભગવાન પાસે જાઓ, છેલ્લે માણસ ભગવાન પાસે જાય, પણ જો પહેલેથી ઈચ્છા રાખે કે ભગવાન પાસે જ જઈએ અને ભગવાન જેમ કરશે એમાં સારું હશે તો ભગવાન એનું ક્યારેય ભૂંડું થવા જ ના દે, પણ જીવને પહેલાં તો બીજા બધે કેટલાય એ હોય, પણ અહીંયા
આ વાતથી એ સમજવાનું કે ભગવાનનો જે આશ્રિત થાય એને આલોકમાં બીજા કોઈ દોરા ધાગા કે આલોકના કોઈ ઇતર દેવી દેવતાઓની માનતા ઉપાસના એ કરવી નહીં. કારણ કે એવું કરવાથી આપણી એક તો પતિવ્રતાની ભક્તિ નાશ પામે, ભગવાન પણ રાજી ના થાય. જેમ રાજાનો કુંવર હોય એની આખે ચક્રવર્તી સમ્રાટ આખા પૃથ્વીના રાજા હોય ને એનો દીકરો કુંવર હોય આખી પૃથ્વીમાં એનું રાજ હોય અને ભવિષ્યમાં એ ગાદીનો વારસદાર એ હોય, પણ એ જો નાનો હોય ને પછી આમ ભિખારી જેડા થઈને જ્યાં ત્યાં ભીખ માગતો ફરતો હોય તો એ કેવું લાગે રાજાને? કેવું લાગે એને? એમ થાય કે આવડો મોટો મારો કુંવર છે પણ આને કંઈક ગમ ગતાગળ કઈ છે નહીં, કે આની પાસે કેટલી મોટો પાવર છે, કેટલી શક્તિ છે, કેટલી સંપત્તિ છે અને એ બીજે ભીખ માંગે છે. એમ ભગવાનને પણ આપણા ઉપર પછી હસવું આવે. આપણે ભગવાનના આશ્રિત થઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હોય અને પછી કંઈક દોરા થાય કે કંઈક બીમાર પડીએ અને કંઈક તકલીફ આવે તો બીજે પછી દોડીએ તો ભગવાનને થાય કે આને કંઈ ખબર નથી. હાવ ગાંડા જાણીને પછી આપણી ઉપર ભગવાન જોવે નહીં. પણ આશરો જે એક રાખે, દ્રઢ રાખે, અનન્ય રાખે કે જે કરશે મારા મહારાજ જ કરશે, મારું સારું કરશે તો એ કરશે ને ભૂંડું કરશે તો એ જ કરશે, એના સિવાય મારો નિયંતા કોઈ નથી અને એ જે કરશે એમાં મારું રૂડું જ હશે, આવો જેને વિશ્વાસ હોય તો એની રક્ષા ભગવાન કરે છે. અને એનું જે કરે ભગવાન એ સારું જ કરે. આપણને દેખાય દુઃખ પણ દુઃખમાં આપણું સુખ જ હોય એમ સમજે તો એની રક્ષા ભગવાન કરે છે. પણ બીજે આશા રાખવી નહીં. એ દેવીએ કીધું કે બીજા કરોડો ઉપાય કરશો તો એ સુખ સંતોષ પામશો નહીં, માટે ઘનશ્યામ પાસે જાઓ. એવું સુણી દેવીનું વચન, દેવી આવ્યા ધર્મને ભુવન, હવે શરણે રાખો પ્રભુ આજ, મૃત્યુથી ઉગારો મહારાજ. લો દેવીએ કીધું એટલે એમાંય પાછા જે દેવીજીવો હતા એ જ આવ્યા, બધાય તો ના જ આવ્યા. એને કહ્યું નાના ઘનશ્યામ પાસે જવું એ કેમ જવું ભાઈ, આપણે તો કેટલાય વર્ષોથી દેવીની આરાધના ઉપાસના કરીએ છીએ, નાના માણસ પાસે, નાના બાળક પાસે કેમ જવું? પણ જે દેવી લોકો હતા એને ભગવાન પાસે આવતા સંકોચ થયો નહીં. એ બધાએ ઘનશ્યામ પ્રભુ પાસે આવ્યા, ભગવાનના શરણે જઈને માફી માગી કે અમને માફ કરો અને અમને આ મૃત્યુના રોગથી ઉગારો મહારાજ, આપ તો સાક્ષાત ભગવાન છો, અમારી ભૂલ થઈ. આવી રીતે ભગવાન પાસે આવીને પ્રાર્થના કરી. શ્રીહરિ કહે ચિંતા ન કરશો, દિલ તમે કાંઈ નવ ડરશો, કોલેરું હવે આજથી બંધ, અમે છઈએ ત્યાં સુધી પ્રતિબંધ. લો મહારાજ કે હવે ચિંતા કરશો નહીં, ભગવાનના શરણે આવ્યા તો ભગવાને એની રક્ષા કરી. મહારાજ કે કોઈ પ્રકારનો ડર રાખશો નહીં, કોઈ ચિંતા કરશો નહીં, હવે આજથી કોલેરું બંધ, હવે કોઈને આવશે નહીં, જેને છે એને પણ મટી જશે. આવી મહારાજે કૃપા કરી. મહારાજ કે અમે જ્યાં સુધી છપૈયામાં છીએ ત્યાં સુધી કોલેરાને જ પ્રતિબંધ, આ બાજુ આવવાનું જ નહીં. છપૈયા ફૂરતા પંચ જોજન, આવો રોગ નાવે કોઈ દન, એવું વચન થયું જે વારે આવી કોલેરા શક્તિઓ ત્યારે. એટલે મહારાજ કીધું કે આ છપૈયાની આજુબાજુ પાંચ યોજન સુધી, એક યોજન એટલે ત્રણ ગાંવ અને એક ગાંવ એટલે ત્રણ કિલોમીટર, એટલે 45-50 કિલોમીટર સુધી મહારાજ કે હવે છપૈયાની આજુબાજુ કોઈ જગ્યાએ કોલેરા આવે નહીં. હવે આ કોલેરાને તો ભગવાને નસાવી દીધું. એટલે આ બધી પાછી કોલેરા આ બધા જે છે એ પણ એક શક્તિઓ જ છે, એ કોઈ શક્તિઓ છે, કોઈ સામે આમ રોગ કહીએ એ રૂપે આવે છે પણ એ એક શક્તિઓ છે. એટલે એ બધા એને કોલેરાને થયું કે હવે આપણે ક્યાં જઈશું. એ બધી આવીને ભગવાન પાસે આવીને બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે કૃપાનાથ, અમને તો તમે અહીંથી કાઢ્યા પણ હવે અમારે ક્યાં જઈને રહેવું, અમારે ક્યાંક જવું તો જોઈએ ને, અમને કંઈક જગ્યા આપો. ત્યારે મહારાજ કહે કે તમે બધાએ પ્રભુ કહે બધું જવા દેજો, જ્યાં જ્યાં અસુર હોય ત્યાં રહેજો, જ્યાં આસુરી જીવો હોય, જ્યાં આવા બધા હોય જેને કંઈ ભગવાન સાથે ધર્મ નિયમ સાથે કંઈ લેવા દેવા ના હોય, જગતની અંદર મોહ શોખને ખોટું જ કામ કરવું, ઇન્દ્રિયોને લાડે જલડાવવા, ભગવાન સંબંધી કંઈ સમજતા ના હોય એવા જે જીવો હોય ત્યાં જઈને રહેજો, કે કોલેરાને કહી દીધું. પણ જ્યાં ભગવાનના ભક્તો હોય ને આવું તે હોય ત્યાં ના જતા, આવું કીધું. એટલે પહેલાં બધા રાજી થયા, કોલેરા વગેરે શક્તિઓને ભગવાનને પગે લાગીને ગયા. આવી રીતે ભગવાને છપૈયામાં આજુબાજુના ગામના લોકોની રક્ષા કરીને બધાને ભગવાન પ્રત્યે અહોભાવ થયો, નાના ઘનશ્યામ પ્રત્યે કે આ નાના ઘનશ્યામ એ તો સાક્ષાત ભગવાન છે, બધાએ એને ભગવાન જાણીને એ બધાએ જીવોનું પણ ભગવાનને રૂડું કર્યું, આલોકમાં એ રૂડું કર્યું ને અંતેના જીવનું પણ રૂડું કર્યું.
છપૈયાવાસી છપૈયા પૂરવાસી પાવન આવ્યા જ્યાં બેઠા છે ભગવાન, હે કૃપાળુ તમે ભગવાન અમને આપ્યા છે જીવન દાન, સર્વનિયંતા છો સુખરાશી અક્ષરાધિપતિ અવિનાશી, કરો અમારા દ્વાર પાવન સર્વેને ઘેર જમો જીવન. આ રીતે બધાએ રોગ ટાળ્યો એટલે બધાએ છપૈયાના લોકો બધા ખૂબ રાજી થયા કે ઘનશ્યામની ઈચ્છાથી ઘનશ્યામના પ્રતાપથી આ રોગ ગયો અને આપણે બધા ઉગર્યા. એટલે બધાએ ઘનશ્યામ પાસે આવીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે ભગવાન, અમારી ઈચ્છા છે કે તમે બધાએ અમારા બધાના ઘરે પધારો ને અમારે ત્યાં આવીને જમો ને અમને પાવન કરો, અમારા ઘરને પાવન કરો ને અમારા હાથનું જમો. આવી રીતે ઘનશ્યામને આખા છપૈયાપુરના લોકોએ આવીને પ્રાર્થના કરી. એટલે મહારાજે બધાનું રૂડું કરવા માટે, બધાનું સારું કરવા માટે મહારાજે કીધું, સારું થાળ તૈયાર કરજો, અમે બધાને ઘરે આવીને જમીશું. એટલે બધાએ રાજી થયા અને બધાએ પોતપોતાના ઘરે જઈને ઘનશ્યામ માટે, મહારાજ માટે સરસ મજાના વિવિધ પ્રકારની મેવા મીઠાઈ થાળ વગેરે બનાવ્યા છે. અને ભગવાન બધાનો પ્રેમ જાણીને ભગવાન તેને લાગી થોડી ઘણી વાર જમવા પધાર્યા, મોરાર થયા અનેક રૂપે શ્રી હરિ ઘેર ઘેર જમ્યા ફરી ફરી. એટલે મહારાજ જેટલા ઘર હતા અને જેટલા લોકો આવ્યા હતા એટલા રૂપે ભગવાન થયા અને બધાના ઘરે ભગવાન એક સાથે જમવા માટે બપોરે ગયા અને બધાના ભાવને એક સાથે ભગવાને અંગીકાર કર્યો. લો અત્યારે ઘનશ્યામ મહારાજ તે બધાના ભાવને અંગીકાર કરે છે ને ધનુર્માસમાં. એમ અહીંયા છપૈયાપુરના વાસીઓને પણ ભગવાન ભાવ પૂરો કરવા માટે દરેકના ઘરે જઈને દરેકના ભાવને ભગવાને પૂરો કર્યો અને દરેકની ઘરે એક સાથે જેમાં અનેક રૂપ ધરીને સૌને આનંદ આપ્યા છે સરખા. પોત પોતાના મનમાં હરખ્યા પ્રભુની પ્રભુતા પછે જાણી પ્રસન્ન કહે છે વખાણી. પછી તો બધા પાછા ભેગા થયા, હાજે કે આજે ભગવાન અમારે ઘરે આવ્યા હતા, તમારે ત્યાં ક્યારે આવવાના છે, કે અમારે ત્યાં આજે જ બપોરે આવ્યા હતા. તો એકબીજા બધા ભેગા થઈને વાત કરતા બધાને ગામમાં ખબર પડી કે આ તો બધાને ઘરે એક જ દિવસે ભગવાન એક સાથે આવ્યા. એટલે બધાને થયું કે ઓહો, આ તો ઘનશ્યામ સાક્ષાત ભગવાન છે, એના વગર કોઈ આવું કરી શકે નહીં. આવી રીતે ભગવાન ઘનશ્યામ પ્રત્યે બધાને અહોભાવ થયો, ભગવાનપણાની ભાવના થઈ અને બધાના ચિત્ત ભગવાન તરફ ખેંચાણા. આવી રીતે ભગવાને ત્યાં બાળલીલા કરી. ત્યાર પછી એક સમયને વિશે ભગવાન પોતાના બાળમિત્રો વેણી, માધવ, પ્રયાગ વગેરે સાથે સખાઓને લઈને પિરોજપુર જે નજીકનું ગામ છે ત્યાં દક્ષિણ દિશાની અંદર આનંદ ત્રવાડી નામના કોઈ માણસ છે બ્રાહ્મણ, એનો સરસ મજાનો ફળ ફૂલનો બાગ હતો જ્યાં વિવિધ પ્રકારના ફ્રૂટ થતા હતા. એની અંદર અનેક ઘણા બધા જામફળ, રામફળ વગેરે ફળ ફૂલો બહુ થયેલા. એટલે મહારાજ બધા સખાઓને લઈને ગયા ત્યાં જમવા માટે. મહારાજ કે ચાલો હવે આજે આ બાજુ ફ્રૂટ જમવા માટે બધાને લઈને મહારાજ ગયા છે. ફળ ખવાય એટલા ખાધા, બીજા પણ ગાંઠે બાંધી લીધા, ખવાય એટલા ખાધા ને બીજા જોડે લઈ લીધા. મહારાજ કે ચાલશે હજી તમારે, હાજી હું રમતા રમતા જમાશે. તેને તેવે આવ્યો ગરાસ્યો એક તિનવા ગામનો તે વિશે. એટલામાં એક કોઈ તિનવા ગામનો ગરાસ્યો ક્ષત્રિય છે, એણે આવીને જોયું કે આ વાડીમાં બરાબર આ છોકરાઓ જો ઘનશ્યામના બાળકો મિત્રો સાથે માંડ્યા છે ફળ ખાવાના, માણસ અત્યારે હાજર નથી. એટલે એણે જઈને પિરોજપુર જઈને પેલા આનંદત્રવાડીને ઘેર જઈને બધી ફરિયાદ કરી કે તમારી વાડીમાં પેલો ઘનશ્યામ ધર્મ પિતાનો અને એના બાળ મિત્રોને લઈને ત્યાં કેટલાય ફળ ફૂલો ખાઈને પાડ્યા છે, માટે જલ્દી ત્યાં જાઓ નહીતર બધી વાડી બગાડ નાખશે તમારી. એટલે આ બાજુ તો પેલો આનંદ ત્રવાડી અને એનો છોકરો બૈજુ ત્રવાડી અને બીજા પણ કેટલાય ગામના લોકોને ભેગા લીધા અને લાકડીઓ લઈને બધા આવ્યા બગીચામાં જોવા માટે કે શું કરે છે. રીસે રાતા થયા છે લોચન, બોલ્યા ઘનશ્યામને વચન, ઘણા દિનથી ફળ ખાઓ છો, ફાવે તેવા તો લઈ જાઓ છો. એટલે પેલો બરાબર લાકડી લઈને આવ્યો ને લાલ ચોળ આંખો થઈને ઘનશ્યામને મંડ્યો ખીજાવા કે કેટલાય દિવસોથી અહીંયા તમે આવતા હશો ને આ ફળ અમારા પાડી જાઓ છો ને ફાવે એટલા લઈ જાઓ છો ને શું બધું ઉજ્જળ કરી મૂકો છો, તમારું છે ને આમ છે ને તેમ છે ને કેટલું ખીજાયો ભગવાનને. હવે આજે બરાબર લાગ આવ્યો છે ને આજે હાથો હાથ પકડાઈ ગયા છો એટલે હવે આજ તો તમને છોડવાના નથી. આમ કરી નિજ સખાઓને ભગવાને પછી પોતાના મિત્રોને પોતાની પાછળ રાખ્યા. બોલા મિત્રો પણ ડરી ગયા કે આજે તો ફળ ફૂલ તો ખાવા મળ્યા પણ હારે હારે મેથી પાક પણ
મળશે, લાકડીઓ લઈને આજ તો બધા આવ્યા છે એટલે આજે છૂટવાના નથી. એટલે બધા ડરી ગયા. મહારાજ કે તમે ચિંતા કરશો નહીં, તમે બધા મારી પાછળ આવો, હું આગળ રહું છું. એવી રીતે એ ભગવાન આગળ થયા અને પોતાના મિત્રોને ભગવાને પાછળ રાખ્યા. એવું જોઈને રઘુનંદન આવ્યો સન્મુખ તે દુરીજન, જ્યેષ્ઠિકા લીધી કર મોજાર, મારવા આવ્યો છે નિર્ધાર. લો એમાં કોઈ રઘુનંદન નામનો બ્રાહ્મણ હશે, એ ભગવાનની આગળ આવ્યો અને લાકડી લઈને આવ્યો છે અને હાથ મારવા માટે આ લાકડી પણ ઉગામી. દુષ્ટ મતી દે છે ઘણી ગાળો, ઘનશ્યામજીએ તેને બાળ્યો. ગાળો બોલતો જાય છે અને મારવા માટે લાકડી લઈને આવતો જાય છે. ભગવાને મિત્રોને કીધું, બીશો નહીં, હું તમારી આગળ છું. અને ભગવાને પછી એવી લીલા ત્યાં કરી કે મહારાજની ઈચ્છાથી આમ ભગવાને ચપટી વગાડીને પોતાના મિત્રોને બધાને એક સાથે પોપટ બનાવી દીધા અને પોપટ કર્યા. અને પછી એને કીધું કે ઉડી જાઓ અહીંથી. એટલે મિત્રો બધા ઉડીને જતા રહ્યા. આજ્ઞા આપીને ઉડાવી મૂક્યા, કરી ચતુરાઈ નવ ચૂક્યા. જઈ બેઠા ખંપા સરોવર, થયા અદ્રશ્ય ત્યાં નટવર. પંખીઓ બધા પોપટ બનીને ખાંપા તલાવડી પાસે જતા રહ્યા છપૈયામાં, આ ફિરોજપુરમાંથી. અને ભગવાન પોતે પણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. પેલા લોકો તો જોતા રહી ગયા કે ગયા ક્યાં ઘનશ્યામના બાળકો, હમણાં આપણી સામે હતા ને મારવા હતા ને બરાબર બોલતા બોલતા. આ લોકો તો ગુસ્સામાં હતા એક તો, અને એમાં ઘનશ્યામ કે મિત્રો દેખાતા બંધ થઈ ગયા. બધા એકબીજાને કહેવા લાગ્યા કે ગયા ક્યાં, જુઓ તો બધી બાજુ ક્યાં હંતાઈ ગયા છે. આમ કરીને આખી વાડીમાં બધી બાજુ ફરી વળ્યા પણ કોઈ જગ્યાએ દેખાણા નહીં. એટલે પેલો રઘુનંદન હતો ને એણે કીધું કે મેં જોયું કે આ બધા બાળકો હતા ને એક સાથે કંઈક પોપટ નતાને આવી ગયા ને બધા ઉડીને જતા રહ્યા. મને લાગે ઘનશ્યામે જ કંઈક કર્યું છે, આમાં ઘનશ્યામની જ આ કરામત છે. આવું જાણીને પછી બધા બોલવા લાગ્યા એકબીજા. બોલ્યા આનંદ ત્રવાડી, ફરી તમે વાત કરો છો તે ખરી, એના ચરિત્રનો નહીં પાર કોણ કરી શકે નિર્ધાર. બાળપણે કાલિદત્ત માર્યો, ઘણા ઘણાનો ગર્વ ઉતાર્યો. એક મલ હતો આણે ગામ, તેને પાર પમાડ્યો ઘનશ્યામે. સહુ તે વાત કરતા હતા પણ આપણે માનતા નહોતા. લો ત્યારે પછી બધાને વાત સમજાણી પેલા આનંદ ત્રવાડી વગેરેને કે નક્કી આ વાત સાચી છે, ઘનશ્યામ જ આવું કર્યું હોવું જોઈએ, બાકી કોઈથી થાય નહીં. એણે તો આવા ઘણા ઘણા પરાક્રમને ઘણા ચરિત્રો કર્યા છે. નાના એવા બાળક હતા ત્યારે તેણે કાળીદત્તને મારી નાખ્યો હતો, મોટા મલને પણ પછાડ્યો હતો. ને આ બધી વાતો તો આપણે સાંભળી હતી પણ આપણે સાચું માનતા નહોતા કે આવું તે કંઈ ઘનશ્યામ કરતો હશે તો કંઈક એમને થવા જોગ થયું હશે, પણ આમ તે કંઈ ઘનશ્યામ નાના બાળકથી કેમનું થાય આવું બધું. પણ આજે આપણે પ્રત્યક્ષ જોયું માટે આ વાત સાચી હોવી જોઈએ, સાચું છે. આમાં આપણે અત્યાર સુધી જે બીજા વિચાર કરતા હતા એ ખોટા હતા. એમ કહેતા આનંદ ત્રવાડી આવ્યા ધર્મના ઘેર અગાડી. પછી પેલા આનંદ ત્રવાડી થયું કે લાવો ઘનશ્યામના દર્શન કરવા જઈને માફી માગવા ઘનશ્યામના ઘરે જઈએ કે આપણે એને આવા ખોટા વચનો કીધા, ગાળો દીધીને ને મારવા યોગ્ય માર લાકડીઓ લઈને ઉગામી મારવા માટે એની પ્રાર્થના કરીને માફી માગીએ, નહીંતર આપણું પણ કંઈક નહીં થવા જોગ્યું ઊંધું થશે. આમ જાણીને બધા પહોંચ્યા ઘરે એમના ભગવાન ઘનશ્યામ આપણા ધર્મપિતાના ઘરે. અને આ બાજુ ભગવાને શું કર્યું કે ભગવાન કહે છે કે જ્યાં ખાપા તલાવડીએ બધા મિત્રોને મોકલ્યા હતા ત્યાં ભગવાન પોતે આવ્યા છે. વેણી માધવ પ્રાગય અનુપ, એવોને આપ્યા મૂળ સ્વરૂપ. ફળ લાવ્યા હતા પોતે જેહ, સર્વ સખાને આપ્યા છે તેહ. પછી મહારાજ પણ ત્યાં આવ્યા અને જે પોપટના રૂપમાં મિત્રો હતા એને પાછા મૂળ રૂપમાં લાવ્યા. અને મહારાજ કીધું કે ચાલો હવે આપણે ત્યાં તો થોડા ઘણા જામફળ ખાધા છે, થોડા હું પાછો બીજા જોડે લઈ આવ્યો છું, અહીંયા બેસીને આપણે આ તળાવના કાંઠે ખાપા તળાવડીના કાંઠે આપણે બેસીને જમીએ. એમ કરીને ચંદ્ર આકાર થયા છે, કર્યા તે આસન. ફળ જમવા બેઠા જેવા આમ ગોળ આકારે જ હરચંદ્ર આકારે બધા મિત્રો બેસી ગયા વચ્ચે ભગવાન, અને બધાએ ફળ જમવા લાગ્યા. જે બાગીચામાંથી ઘનશ્યામ લઈ આવ્યા હતા એ જમીન બધા તૃપ્ત થયા, વાતો ચીતો કરી થોડી વાર રહ્યા. અને પછી પાછા મહારાજ પોતાના ઘરે આવે છે ને આ બાજુ બેઠા આનંદ ધર્મની પાસ કરે વાત, વાડીની વાત ઉલ્લાસ. પેલા આનંદ ત્રવાડી ધર્મદેવને ઘરે આવીને બધી જે વાડીમાં પ્રસંગ બનેલો એ બધી ધર્મદેવને વાત કરે છે કે આવી રીતે આજ તો ઘનશ્યામ અહીંયા નથી આવ્યા હતા, કે ના અહીંયા તો નથી. ધર્મપિતા કે તો રમતા છે કંઈક મિત્રો સાથે, કે શું વાત હતી. તો કે આજે તો અમારી વાડીમાં ઘનશ્યામ એના મિત્રો સાથે બધા કેટલાય ફળ ફૂલ તોડતા હતા અને અમે બધા મારવા માટે ગયા ને આવું તેવું કર્યું ને આવું બધું જે પ્રસંગ આખો એ વાત કરી.
ધર્મપિતા કે હા, એ ઘનશ્યામ તો અવારનવાર એવા નાના મોટા કેટલાય ચરિત્રો કરે છે, અમારે ગણામાં આવતા નથી, કાયમ કંઈ ને કંઈ ચરિત્રો ચાલુ જ હોય છે એમને. એટલે આવી રીતે ધર્મદાદાએ પણ બે ત્રણ વાત કરી. એટલે એટલામાં ઘનશ્યામ ત્યાં બરાબર આવ્યા અને ઘનશ્યામે કીધું, તેને દેખીને બોલ્યા જગતાત, સુણો દાદા કહું એક વાત. એટલે ઘનશ્યામ મહારાજ હવે ઘરે આવ્યા મિત્રોને રમાઈને, પછી ત્યાં જોયું ત્યાં ધર્મપિતાના આનંદ ત્રવાડી જ બેઠેલા. એટલે ઘનશ્યામ મહારાજ કહે છે કે વાત કહું છું, સાંભળો, આ આનંદ ત્રવાડી જે આજ આવ્યા હતા મુને મારવા કાજ. ઘનશ્યામ મહારાજ ધર્મપિતાને કહે કે દાદા, આજે મને તો આ આનંદ ત્રવાડી મને મારવા માટે આવ્યા હતા. એવું સુણી આનંદ ત્રવાડી બોલ્યા, નમ્ર થઈ કર જોડી, સુણો બહુનામીજી બલિન્દ્ર, તમે તો છો પોતે રામચંદ્ર. પેલા આનંદ ત્રવાડી કે ઘનશ્યામ, અમને માફ કરો, તમે તો સાક્ષાત રામચંદ્ર છો, ભગવાન છો. મેં મને તમને બાળક જાણીને તમને માર્યા, તમને ગાળો દીધી, જે કંઈ થયું એ અમને માફ કરજો, હું તો શરણે આવ્યો છું તમારા, ક્ષમા કરો અપરાધ અમારા, અમારા ઉપર રાજી રહેજો અને અમારા અપરાધને માફ કરજો. આવી રીતે એણે ઘનશ્યામની માફી માગી આનંદ ત્રવાડીએ. સ્તુતિ કરતા સતા તે દિશ, મૂક્યા ચરણ કમળમાં શીશ, કર્યા પ્રણામ વારંવાર, ગયા આનંદ પોતાને દ્વાર. આવી રીતે સ્તુતિ પ્રાર્થના કરતા કરતા એ આનંદ ત્રવાડી કેટલા મોટા હતા, તેમ છતાંય ઘનશ્યામના ચરણમાં પોતાનું મસ્તક નમાવી અને માફી માગી. ભગવાને અમને માફી આપીને ભગવાન એના ઉપર રાજી થયા. અને આવી રીતે ભગવાને અને પછી માફી માગીને ભગવાનના દર્શન કરીને આનંદ ત્રવાડી પોતાના ઘરે ગયા અને ઘનશ્યામ પોતાના ઘરમાં માતપિતા સાથે રહેવા લાગ્યા. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિએ કોલેરાનો રોગ મટાડ્યો એ નામે 33મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.